बहुड़ा द्वारा आयोजित आ ओनर्स मीटिंग में अपनी वच्चे उपस्थित जिल्लाना माननीय कलेक्टर बहुड़ाना चेयरमैन रिस्पेक्टेड तुषार सुमेरा जी आरएसी धांदल साहेब टीम बहुड़ा आमंत्रित मेहमानों उपस्थित सब ओनर्स लैंड ओनर्स भाइयों ने बहनों प्रेस मीडिया ना साथी मित्रों खूब डिटेल में चर्चा थी अने नवा भरूच केव हे एनी परिकल्पना आपनी समक्ष मुकवामां आवी। 1999 में जारे प्रथम वक्त नगरपालिका हूँ जीत्यो अने त्यारथी लईने 1999 थी 2004 सुधी नगरपालिकाना टीपी कमिटीनो चेरमेन हतो, टाउन प्लानिंग कमिटी ते वक्त हती अने एनो हूँ चेरमेन हतो। बे टीपी ते वखते मंजूर करी थी, मन लगे तड़वी भाई अहींया छे अने सलीम बे अधिकारी हता, एमना नीचे हूँ चेरमेन हतो अने ए बन्ने मारा ऑफिसर हता। एक मम्मतपुरानी अंदर जेल पासेनी जेणे जोयुं छे ज खाली आ तो एक उदाहरण आपू छू। મમતપુરા આપણી જેલ છે અને જેલની બાજુમાં ખૂબ મોટો સ્પોર્ટ્સનો રિઝર્વેશન પ્લોટ તે ટાઈમે અમે રાખ્યો હતો, શક્તિનાથ મહાદેવનું મંદિર છે અને એની આગળ જે ખુલ્લી જમીન છે એ રિઝર્વ પ્લોટ છે, આજે કેવો કામ લાગે છે। ત્રીજી સેવાશ્રમ રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંકની સામે જે ખુલ્લો પ્લોટ છે અને એ જ બિલ્ડિંગની પાછળ એક ખુલ્લો પ્લોટ છે અને આવા જયાબેન મોદી પાર્ક એની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની બાજુમાં ઈડબ્લ્યુએસના જે આપણે ઘર બનાવ્યા છે આ બધા તે વખતે રિઝર્વેશન મૂક્યા હતા અને આજે એ રિઝર્વેશન એટલી હદે કામ લાગે છે કે એક વખતે નગરપાલિકાને પાણીની યોજના કરવી હતી પણ પૈસા નહોતા, ત્યારે એક વિચાર કરેલો કે આપણી પાસે આ જો રિઝર્વેશનવાળા પ્લોટ આપણે જો જાહેર હરાજી કરીએ તો ભરૂચ શહેરને પીવાના પાણીની યોજના આપણે આપી શકીએ। રિઝર્વેશન શા માટે? કલેક્ટર સાહેબે ખૂબ વિશેષ વાત કરી છે રિઝર્વેશન શા માટે, અને એ રિઝર્વેશન એટલા માટે કે તમે ભોલાવને જાડેશ્વર ગામનો, જાડેશ્વર તો હજુ સરસ છે પણ ભોલાવનો ઉદાહરણ આપું, એક ખેતર લેવાયું અને એ ખેતરની અંદર એક સોસાયટી બની, સોસાયટી સક્સેસફુલ ગઈ એટલે બીજા બિલ્ડરે પાછળની જમીન લીધી, ત્રીજાએ પાછળની જમીન લીધી, રોડની કોઈ ચિંતા ના કરી અને એ જ રોડ ઉપર પૈસા આગળના ખેડૂતને પૈસા આપીને બીજી સોસાયટી બનાવી, ત્રીજી સોસાયટી બનાવી। આજે એક પાણીનો મોટો બંબો લઈ જવો હોય ને તો એ રોડ પર ચાલી શકે એમ નથી, એવી સ્થિતિ આજની ભોલાવની છે, એવી જ સ્થિતિ નંદેલાવની છે। લગભગ જાડેશ્વરને ગામને બાદ કરતા સોસાયટી વિસ્તાર જે છે, કારણ કે થયું શું તે વખતે આપણી પાસે એક્ઝિસ્ટન્સ ટાઉન પ્લાનિંગ નહોતું ને ભોલાવ જાડેશ્વર નંદેલાવ એ ગ્રામ પંચાયતો હતી અને ગ્રામ પંચાયતમાં તો તમારી પંચાયતની અંદર જ બેસીને આપણે સર્ટિફિકેટ આપી દેવાના અને કામ થતું હતું। એક પોલિટિશિયન તરીકેની વ્યથા કહું તો એક ધારાસભ્ય તરીકેની વ્યથા મારા માટે એ છે કે બધા પ્રશ્નો એ પાણીનો હોય, એ મોટા મોટા બિલ્ડિંગનો ગટરનો હોય કે કોઈ પણ હોય, એ આજે ધારાસભ્યને પૂછો સાહેબ મારો બોર ખલાસ થઈ ગયો છે, મારી પાસે ગટરનું પાણી નથી અને હું મૂકું ક્યાં, કારણ કે તે વખતે આવો કોઈ પ્લાન નહોતો। ટીપી સાની માટે એટલા માટે કે સુઆયોજિત પ્લાન્ડ સિટી હોય, જેટલા સર્વિસીસ ધારો કે કોઈને અત્યારના ગેસ લાઇન જોઈએ છે કોઈ બિલ્ડિંગને, જે જૂનું ભરૂચ જે મેં હમણાં વાત કરીએ તો આજે કોઈ ગેસ લાઇન લઈ જવા માટેની કોઈ જગ્યા આપતું નથી, એક સોસાયટી કે મારો રોડ ખોડાઈ જાય મારો એપ્રોચ જતો રહે, આવી તો અનેક સમસ્યાઓ। અત્યારે નલ સે જલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સરકારને, તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે જાડેશ્વર આપણે 200 મીટર નર્મદા નદીથી દૂર નથી, આપણી પાસે મીઠું પાણી નથી, એવો જ સ્થિતિ ભોલાવની, એવી જ સ્થિતિ ઉમરાજની, એવી જ સ્થિતિ નંદેલાવની, શેરપુરા કંથારિયા રાડપોર ચાવજ વડદલા
આ બધા ગામોની સ્થિતિ શું છે, કેમ? તો એ એટલા માટે કે નેટવર્ક પાથરવા માટેની જગ્યા નથી. પાણીનું નેટવર્ક કરવું છે, પૈસા પણ છે, પણ નેટવર્ક પાથરવું છે પણ એ જગ્યા નથી. આજે અમે બળજબરીથી, મારે શબ્દ વાપરવો પડે, બળજબરીથી આજે નેટવર્ક આજે પાથરી રહ્યા છે. ચોમાસામાં બહુ બૂમો પડી, સોશિયલ મીડિયા મારે બંધ કરી દેવું પડે, એટલી બધી ગાળો ખાધી છે સમીરભાઈ. પણ કરવું તો પડશે, કારણ કે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેશો તો કશું નથી થવાનું. સરકારે પાણી આપી દીધું, અને તે પાણી આપણે ક્યાંથી લાયા? પાણી આપણે નાંદથી લાયા, અને નાંદથી કેમ લાયા? નાંદથી નહેર આધારિત જે નહેરો છે એની બાજુમાં જે રિઝર્વેશન જગ્યા છે એની અંદરથી માંગણી કરીને ઇન્ફ્લુએન્સથી એ પાઇપલાઇન આપણે જાડેશ્વર સુધી લાયા, અને જાડેશ્વરમાં એક મોટો સંપ બનાવીને અત્યારના જેટલી આ બધા ગામોની અંદર રસ્તા ખોદાયેલા જુઓ છો એ પાણીનું નેટવર્ક આપણે ઊભું કરી રહ્યા છે. અને આ સમસ્યા આપણી પાસે છે, એનાથી વિશેષ આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. માનનીય કલેક્ટરે વિશેષ આયોજન કર્યું છે, અને વાંધા સૂચન લેવાનું મૂળ કારણ કે તમને કોઈ તકલીફ હોય તો તમે કહો, કારણ કે આજે બધું અંડરલાઈન થઈ ગયું, અંડરગ્રાઉન્ડ થઈ ગયું. ઇલેક્ટ્રિસિટી પણ હવે ઘણી બધી ફેઝની અંદર, તમે સોસાયટી મોટી હોય તો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટીના કેબલ્સ જાય છે, ગેસ લાઈન જાય છે, ટેલિફોન લાઈન જાય છે, બધી જ ચીજો ત્યાંથી જાય છે. તો એ માટે ક્યાંક ને ક્યાંક તો જગ્યા જોશે. 40% રિઝર્વેશન કેમ? આ બધી સર્વિસીસ જશે ક્યાં હશે? રોડ ક્યાંથી લાવીશું? બોલાવનું મેં તમને કીધું કે મોટો પાણીનો બંબો એ લઈ જવો હોય તો ઇટ્સ અ બિગેસ્ટ હેડેક. 108 જાય તો તમને 108 90 ડિગ્રીના રોડ છે એ અવધૂત સોસાયટીમાં તમે જોઈ શકો છો. કાટખૂણે સહેજ મોટી ગાડી લઈને જાઓ તો રિવર્સ કરવી પડે તો જ એ તમે ગાડી લઈને જઈ શકો, નહીં તો એટ અ સ્ટ્રોક ગાડી લઈને જાઓ તો તમારી ગાડીનો પાછળનો એરિયા એક કમ્પાઉન્ડ વોલની જોડે અટકી જાય. આવી બધી સમસ્યાઓમાં ના પડીએ, અને એટલા માટે આ આયોજન બહુડાનું કેમ 2012માં આવ્યું, અમે લોકો બહુ ખુશ હતા. સરકારની અંદર બહુ ગંભીર રજૂઆત કરીને બહુડા આપણે લીધું હતું, અને એનું માગવાનું કારણ મૂળ આ છે. કારણ કે જો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવે, બધાએ માનવું પડે, આપણે બધાને સરખો ચાન્સ આપીએ છીએ કે બિલ્ડર્સ પણ સારા ફ્લેટ સારી સોસાયટી બનાવીને ઓનર્સને આપે. આજની બીજી એક પરિસ્થિતિ કહું સાહેબ, તો આજે સોસાયટી જેટલી ડેવલપ થઈ છે એટલી સોસાયટી જે ત્યાં રહેનારાને હજુ સુપ્રત નથી કરી. જેટલા બિલ્ડર્સ છે એમણે એ સોસાયટીઓ હજુ સુધી આખી સોસાયટી ભરાઈ ગઈને 10 વર્ષ થયા તો એ સોસાયટીમાં હજુ સુધી એમણે સોંપણી નથી કરી. કેમ કે સાહેબ બંગલો વેચાય તો એની ટ્રાન્સફર ફીના પૈસા મને મળે ને? આ બધી સમસ્યા છે, અને એના માટે, એનાથી આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ટીપી કેમ, આ બધી અનેક સમસ્યા છે. માફ કરજો, કોઈ બિલ્ડર બેઠો હોય ને ખોટું લાગ્યું હોય તો લાગે, પણ ખેડૂતોને ખાસ કહેવું છે કે આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે આ 40% રિઝર્વેશન થાય, અને રિઝર્વેશન થવાથી તમારે શોધવા નહીં જવું પડે કે મારે ગાર્ડન ક્યાં બનાવશે. એક માતરિયા બનાવ્યું છે, બીજું માતરિયા ભરૂચ સાઈડે આ બાજુ બનાવ્યું છે, જાડેશ્વર પાસે આપણી પાસે એક તલાવ છે, પણ આવી વોટર બોડીઝને પણ સાચવવી પડશે જેથી કરીને કાલે ઉઠીને એને કોઈ પણ એને એક વ્યવસ્થિત આયોજન થઈ શકે. બાકી તમે જોવા જાઓ તો આટલા આખા એરિયામાં ના એક હોસ્પિટલ મળે, ના ઇમરજન્સી સર્વિસીસ મળે. તો આ બધી સમસ્યાઓ આજે આપણે જે ઝઝૂમી રહ્યા છે, કારણ કે માત્ર તમે કરશો તો રોડ અને ચપટીક તમે કંઈક અંદર કંઈક નવું નહીં કરી શકો તો એકલા ઘરો કોન્ક્રીટના જંગલ કહી શકીશું. અને આ રિઝર્વેશન રાખવાથી જે ગ્રીન પેચ દેખાતા હતા એ ગ્રીન પેચની અંદર એટલીસ્ટ શ્વાસ લેવાની જગ્યા તો મળશે. અને કોવિડ એનું બહુ ઉત્તમ એક્ઝામ્પલ હતું. કોવિડ થયું, ઘર બધા જોડે જોડે, બરાબર છે, અને એની અંદર એક ઝાડ નથી. આખા નાખા તમે 15-20 સોસાયટીઓના નામ લઈ શકું, એક ઝાડની સમ ખાવાનું એક ઝાડ નથી જગજીવનભાઈ. અને આપણે કહીએ કે ફ્રેશ ઓક્સિજન લેવો છે, ઝાડ હોવા જોઈએ.
જે લોકો રહે છે બિચારા રોપે ક્યાં, ખાલી જગ્યા હોય તો ને. તો આ બધી સમસ્યાઓ આપણી પાસે હતી. અને ટીપી કેમ, કારણ કે આપણે જાણતા હતા કે કોઈ પણ, અને વાત આપણે જ્યારે કોઈ કરે, ભલે આજે કોઈને ખરાબ લાગે, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે વાત આપણે કરીએ તો આપણે વાત કરીએ સુરત, વડોદરા, અમદાવાદની વાત કરીએ, બરાબર છે. પણ એ માટે પણ તૈયારી રાખવી પડે. અને ભલે કડવો ઘૂંટણો છે, પણ આવનારા દિવસોની અંદર એ ખૂબ આપણને શું કહેવાય, સુખ શાંતિ આપશે. આ નિર્ણય અત્યારના થોડો કોઈને પણ, સવારના પોરમાં સેશનની અંદર એવું મને કહ્યું કલેક્ટર સાહેબે કે વિધાઉટ એની પ્રોબ્લેમ આપણી આ જે ઓનર્સ મિટિંગ હતી એ પૂરી થઈ છે. તો આવું એક સુંદર પ્લાન થયો છે. બીજી બવડાની અંદર ફેસલેસ જે માન્ય કલેક્ટર સાહેબે ચાલુ કરી, કોઈ કોઈ અરજી કરવાની અને કોઈ અધિકારીને મળવાનું નહીં, એ ત્યાં આગળ સબમિટ કરવાની, એટલે એને કહ્યું છે ફેસલેસ સિસ્ટમ. એટલે તમારો અધિકારી જોડે ચહેરો ના થાય, અને અધિકારીએ અમુક જે મર્યાદા રાખી છે, જે 20 દિવસ કે 19 દિવસ કે 15 દિવસ, વોટ એવર ઇટ મે બી, પણ એ એટલા દિવસની અંદર આપણને ચોક્કસ એમ કહી શકાય કે એ ફાઇલ આપણને પાસ થઈને મળશે. અને કદાચ ક્વેરી હોય તો એ ક્વેરી જનરેટ કરશે, જેથી કરીને એ જેને પરવાનગી માગી છે એ ક્વેરી એ સોલ્વ કરી શકે. તો આવા અનેક પ્રશ્નો છે આપણી પાસે, અને એની સામેના જેમ જેમ દિવસો જાય છે, જેમ જેમ ભરૂચ વિકસતું જાય છે, એમ આપણે જોવા જઈએ તો આપણી રહેવાની સિસ્ટમ પણ સારી કરવી પડશે. ખૂબ પ્રોજેક્ટ આવે છે. આખો જિલ્લો એક ઇન્ડસ્ટ્રીઅલાઇઝ ડિસ્ટ્રિક્ટ છે, અને ત્યાં આગળ રહેવાનું વ્યવસ્થિત. અને મેં કહ્યું ને તવરા, જેમ અશ્વિને કીધું આર્કિટેક્ટે, કે તવરા એક નવું ભરૂચ ડેવલપ થાય છે. જેમ અમદાવાદ છે, અમદાવાદની બહાર આઉટર રિંગ રોડ જુઓ તો અમદાવાદ કેટલું વેલ પ્લાન્ડ અને સિટી લાગે. અમુક પહોળા રસ્તા જે કલેક્ટરે કીધા કે જે 30 મીટરના હશે, જે 18 મીટરના હશે, એ એટલા રોડ જો આપણને પહોળા મળશે. અને આઈ એમ વેરી ગ્લેડ ટુ સી દેટ કે આપણી પાસે 59 કિલોમીટરના રસ્તા ખાલી 5 ટીપી સ્કીમની અંદર જોવા મળે. એટલે એક આ બાબત તો ખરેખર કહી શકાય કે બહુ બહુ સરાહનીય, બહુ બહુ પ્રશંસનીય વાત છે. અને બીજી આપણને જે ટાઉન પ્લાનર જે સાહેબે વાત કરી, જે અત્યારના નવી લોકસભા આપણી બની રહી છે, બિલ્ડિંગ બની રહ્યું છે, એનું જે આર્કિટેક્ટ જેણે કર્યું છે, એને આપણે એને ટેન્ડર ભર્યું ને L1 ટેન્ડર એમનું જ નીકળ્યું છે, એ આપણા માટે ખરેખર વિશેષ વાત છે. બીજી અગત્યની વાત છે કે જેટલું અત્યારના તવરા બાજુ ડેવલપ થશે, હું એક વિનંતી કરીશ બધા બિલ્ડરને, નહીં તો હું કલેક્ટર સાહેબને એવું કહેવાનો છું કે કડકાઈપૂર્વક એમની પાસે ગાર્ડન બનાવડાવજો સાહેબ, કારણ કે એ ગ્રીન હોવું જોઈએ. બેન જ્યારે પ્રેઝન્ટેશન કરતા હતા ત્યારે કીધું, પણ આપણી પાસે ખુલ્લી જગ્યા જ જ્યારે ના હોય, અને આપણી પાસે એક બાજુ એક વેલ્ડ પ્લાન્ડ હોય, આપણે શું કરીએ, બ્રોશરમાં તો આપણે બધું જ બતાવીએ છીએ, બ્રોશરમાં તો એટલા બધા ઝાડ બતાવીએ છીએ કે આપણને એમ થાય કે આ કેટલી સુંદર જગ્યા છે, અને વેચ્યા પછી ત્યાં કશું હોતું નથી ભાઈ. એટલે હંમેશા એવી જગ્યા રાખીએ કે જ્યાં આગળ ગ્રીન પેચીસ હોય, અને ગ્રીન પેચીસથી આપણને એની મજા કઈ આખી જુદી છે. તો આવા તો અનેક પ્રશ્નો આપણી સમક્ષ. બીજું એક પ્રશ્ન, તમે જાડેશ્વર ગામના કોઈ ખેડૂત બેઠા હોય તો હાથ ઊંચો કરે. ગામમાં રહેતા સાહેબ, ગામમાં રહેતા જાડેશ્વર ગામનું પ્લાનિંગ જો જુઓ તો વર્ષોથી કરેલું છે. એક ગલી આ બાજુ, બીજી ગલી, લેફ્ટ એન્ડ રાઈટ જોવા જાઓ તો એક ગલી છે, અને આખા બધા વ્યવસ્થિત રોડ. ગામનો એક પ્લોટ હોય, ગામના પ્લોટની પાછળ એમનો વાડો. આ પહેલા વાડા હતા, કારણ કે ત્યાં આગળ આપણે પશુધન આપણે બાંધતા હતા ત્યાં. અને એવું પ્લાન્ડ, કારણ કે એનો ઉલ્લેખ એક ચોપડીમાં પણ છે કે વેરી પ્લાન્ડ જો વિલેજ હોય. આખી મેં બુક વાંચવામાં આવી છે, મારા એનું નામ હું ભૂલ્યો છું, એ બુકની અંદર એ જાડેશ્વરનો ઉલ્લેખ કર્યો છે. અને જાડેશ્વર ગામની વાત કરું છું, ગામમાં એન્ટર થઈએ અને બંને સાઈડે જોઈએ તો એક સરખા પ્લોટ, એક સરખું આયોજન, અને એનું પાછળ પણ દરવાજો, પાછળ પણ રોડ. એટલે તમે એક જોવા જઈએ તો એ જાડેશ્વરનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે એ ગામ તરીકે એ ખૂબ પ્લાન્ડ ગામ હતું. તો આજે 5 ટીપી આપણે જે મૂકી છે, અને એની ઓનર્સ મિટિંગ છે, હું મને વિશ્વાસ છે આ નવું ભરૂચ આપણે જે આકાર લઈ રહ્યું છે એનું આ પહેલું મોડેલ છે. અને
આના પર બહુ મોટો મદાર છે, કારણ કે નવું ભરૂચ, જેમ આપણે નવું વડોદરા જોયું અને નવા અમદાવાદની આપણે જો કલ્પના, સુરત તમે જોશો તો આ બધા સિટી આજે કોમ્પિટિશનમાં છે, આર્કિટેક્ટ્સ બેઠા છે. મારો એક પ્રિય વિષય કહી દઉં, હંમેશા બિલ્ડિંગ બનાવતો એને બિલ્ડિંગ કોઈ જોનારું આવે ને એવું બનાવવું પડે. ભાઈ અશ્વિનભાઈ, તમારી ટીમ આખી એક આર્કિટેક્ચર સાથે આ બધા બિલ્ડિંગ બન્યા છે, પણ એમાંથી એક વિશેષ કરીને જો આર્કિટેક્ચરને સરસ પ્લાન્ડ કરીને એનું એલિવેશન સરસ હોય તો એની ઇમ્પ્રેશન મારા ભરૂચની કાયાપલટ કરવાનું કામ પણ તમારા લોકોનું છે. અને સૌએ આપણે સૌ ભેગા મળીને આપણે કલેક્ટરને ખાતરી આપીએ કે આવા તમારા કોઈ પણ આડાઅવળા પ્રશ્નમાં અમને આગળ રાખજો, અમે ચોક્કસ એની અંદર તમને સમર્થન આપીશું. પણ એક વાત નક્કી છે કે આવનારા દિવસોનો જે પ્રકારની આપણે પરિકલ્પનાઓ કરીએ છીએ, આપણે જોઈએ છે કે આ જોઈએ જ મારે ભરૂચની અંદર એવી તમામ ફેસિલિટી સાથે આપણે આગળ વધી રહ્યા છે. હું હૃદયપૂર્વકના અભિનંદન જિલ્લાના માનનીય કલેક્ટર બહુડાની આખી ટીમને આપીશ કે તમે બહુ સરસ આ ટીપી સ્કીમ તૈયાર કરી છે અને ખૂબ ઝડપથી આવનારા દિવસોની અંદર આપણે એ આજે અત્યારે મુસદ્દો છે પણ એ સ્કીમ તરત તૈયાર થઈ જાય અને ભરૂચને અને આજુબાજુના વિસ્તારને એનો ફાયદો થાય એ વાત સાથે તમે બધા મોટી સંખ્યામાં. આ પહેલા પ્રકારની મીટિંગ છે કે ઓનર્સ મીટિંગ ગુજરાતમાં, બાકી ઓનર્સ મીટિંગ નથી હોતી. આ ખુલ્લા મંચથી ખુલ્લી છાતીએ કલેક્ટરે કીધું કે ઓપન હોય તો તમે ઊભા થઈને મને ત્યાં કહેજો, બાકી વાંધો શું હોય, જાહેરાત કરે કલેક્ટર ન્યૂઝ પેપરની અંદર, વાંધા હોય તો મારી ઓફિસમાં જણાવજો. આ જ હોય એની જગ્યાએ ઓનર્સ મીટિંગ કરવાની, બધાને ખુલ્લા મંચની અંદર બેસાડવાના બધા ખેડૂતોને, અને કોઈ વાંધો હોય તો એને ચોક્કસ અહીંયા રજૂ કરવાનો. આ પ્રકારની એક સાહસ જે કલેક્ટરે કર્યું છે એ પણ અભિનંદનને પાત્ર છે. તમે બધા મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છો, આ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.